અર્જુનનો દુર્યોધન તથા અસ્વસ્થતામાં વગેરે 8 મહારથીઓ સાથે સંગ્રામ. સંજયે કહ્યું, રાજન, હવે શ્રીકૃષ્ણ અને અર્જુન નિર્ભીત થઈને આપસમાં જયદ્રથનો વધ કરવાની વાત કરવા લાગ્યા. તે સાંભળીને શત્રુઓ બહુ ભયભીત થઈ ગયા. તે બંને આપસમાં કહી રહ્યા હતા, જયદ્રથને 6 મહારથીઓએ પોતાની વચ્ચે રાખ્યો છે, પરંતુ એકવાર તેના પર દ્રષ્ટિ પડી ગઈ તો તે અમારા હાથમાંથી છૂટીને જઈ નહીં શકે. જો દેવતાઓ સહિત સ્વયં ઇન્દ્ર પણ તેની રક્ષા કરશે તો પણ અમે તેને માર્યા વિના નહીં છોડીએ. તે સમયે તે બંનેના મુખની ક્રાંતિ જોઈને તમારા પક્ષના વીરો એવું જ સમજવા લાગ્યા કે આ જયદ્રથનો વધ અવશ્ય કરશે. એ જ સમયે શ્રીકૃષ્ણ અને અર્જુને સિંધુરાજને જોઈને હર્ષપૂર્વક ભારે ગર્જના કરી. તેમને આગળ વધતા જોઈને તમારો પુત્ર દુર્યોધન જયદ્રથની રક્ષા માટે તેમની આગળ થઈને નીકળી ગયો. આચાર્ય દ્રોણે તેને અભેદ કવચ બાંધી આપ્યું હતું, તેથી તે એકલો જ રથ પર ચડીને સંગ્રામ ભૂમિમાં કૂદી પડ્યો. જે સમયે તમારો પુત્ર અર્જુનને ઓળંગીને આગળ વધ્યો, તમારી તમામ સેનામાં હર્ષના વાજિંત્રો વાગવા લાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, અર્જુન, જુઓ, આજે દુર્યોધન આપણાથી પણ આગળ વધી ગયો છે. મને આ બહુ અદ્ભુત વાત લાગે છે. એવું લાગે છે કે તેના સમકક્ષ બીજો કોઈ રથી નથી. હવે સમય અનુસાર તેની સાથે યુદ્ધ કરવું જ ઉચિત સમજું છું. આજે આ તમારું લક્ષ્ય બનાવો. આજે આ તમારું લક્ષ્ય બન્યો છે અને તમે તમારી સફળતા જ સમજો. અન્યથા આ રાજ્ય લોભી તમારી સાથે સંગ્રામ કરીને મરવા માટે આવ્યો ન હોત. આજે સદભાગ્ય તમારા બાણનો ગ્રાહક બન્યો છે, તેથી તમે એવું કરો કે તમે તરત જ પોતાના પ્રાણ ત્યાગી દે. પાર્થ, તમારો સામનો તો દેવતા, અસુર અને મનુષ્યો સહિત ત્રણેય લોક પણ કરી શકતા નથી. પછી આ એકલા દુર્યોધનની સી વિષાદ. આ સાંભળીને અર્જુને કહ્યું, ઠીક છે, જો અત્યારે મારે આ કામ કરવું જ જોઈએ તો આપ બીજા બધા જ કામ મૂકીને દુર્યોધન તરફ ચાલો. આ પ્રમાણે આપસમાં વાતો કરતા રહીને શ્રીકૃષ્ણ અર્જુનને પ્રસન્ન થઈને રાજા દુર્યોધન પાસે પહોંચવા માટે પોતાના શ્વેત ઘોડાઓને હાંક્યા. આમાં આવા મહાસંકટના સમયે પણ દુર્યોધન ડર્યો નહીં. તેમને પોતાની સામે આવતા અટકાવી દીધા. આ જોઈને તેના પક્ષના બધા ક્ષત્રિયો તેની પ્રશંસા કરવા લાગ્યા. રાજાને રણભૂમિમાં લડતા જોઈને તમારી સંપૂર્ણ સેનામાં ભારે શોરબકોર થવા લાગ્યો. આથી અર્જુનને ભારે ગુસ્સો આવ્યો. ત્યારે દુર્યોધને હસતા હસતા તેને યુદ્ધ માટે લલકાર્યો. શ્રીકૃષ્ણ અને અર્જુન પણ ઉત્સાહિત થઈને ગર્જના કરીને પોતાના શંખ વગાડવા લાગ્યા. તેમણે પ્રસન્ન જોઈને બધા જ કૌરવો દુર્યોધનના જીવનના વિષયમાં નિરાશ થઈ ગયા અને અત્યંત ભયભીત થઈને કહેવા લાગ્યા, હાય મહારાજ, મોતના બંજામાં જઈ પડ્યા. તેમનો શોરબકોર સાંભળીને દુર્યોધને કહ્યું, ડરો નહીં, હું હમણાં જ શ્રીકૃષ્ણ અને અર્જુનને મોતને વાલે કરી દઉં છું. આમ કહીને તેણે 3 તીક્ષ્ણ બાણોનો અર્જુન પર પ્રહાર કર્યો અને 4 બાણોથી તેમના 4 ઘોડાઓને વિંધી નાખ્યા. પછી 10 બાણ શ્રીકૃષ્ણની છાતીમાં માર્યા અને 1 ભલ્લો દ્વારા તેમના ચાબુકને પાડી દીધો. આના જવાબમાં અર્જુને અત્યંત સાવધાનીપૂર્વક તેના પર 14 બાણ છોડ્યા, પરંતુ તેના કવચ સાથે ટકરાઈને જમીન પર પડી ગયા. તેમને નિષ્ફળ જતા જોઈને તેમણે 14 બાણ ફરીથી છોડ્યા, પરંતુ તેઓ પણ દુર્યોધનના કવચ સાથે ટકરાઈને જમીન પર પડ્યા. આ જોઈને શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, આજે તો હું આ અનોખી વાત જોઈ રહ્યો છું. જો તમારા બાણ પથ્થરની શિલા પર છોડેલા તીરોની જેમ વ્યર્થ જઈ રહ્યા છે. પાર્થ, તમારા બાણનો વજ્રપાત જેવા અને શત્રુના શરીરમાં ઘૂસી જનારા હોય છે, પરંતુ આ કેવી વિલંબડા છે કે આજે તમારા બાણ કશું કામ નથી કરતા. અર્જુને કહ્યું, શ્રીકૃષ્ણ, એવું લાગે છે કે દુર્યોધનને આવી શક્તિ આચાર્ય દ્રોણ આપી છે. એની કવચ ધારણ કરવાની જે શૈલી છે તે મારા અસ્ત્રો માટે પણ અભેદ છે. એના કવચમાં ત્રણેય લોકની શક્તિ સમાયેલી છે અને એકમાત્ર આચાર્ય જ જાણે છે, અથવા તેમની કૃપાથી મને આનું જ્ઞાન છે. આ કવચને બાણોથી કોઈ પ્રકારે છેદી શકાય એમ નથી. એટલું જ નહીં, પોતાના વજ્ર દ્વારા સ્વયં ઇન્દ્ર અને કાપી શકે એમ નથી. શ્રીકૃષ્ણ, આ બધું રહસ્ય આપ પણ જાણો છો તો જાણતા તો છો, પછી આવા પ્રશ્નો કરીને મને મોંમાં કેમ નાખો છો? ત્રણેય લોકમાં જે કાંઈ થઈ ચૂક્યું છે, જે થઈ રહ્યું છે અને જે થશે તે બધું આપ જાણો છો. આપના સમાન આ બધી જ વાતને જાણનારો કોઈ નથી. એ બરાબર છે. દુર્યોધન આચાર્યના પહેરાવેલા કવચને ધારણ કરીને અત્યારે નિર્ભય થઈને ઊભો છે, પરંતુ હવે આપ મારા ધનુષ્ય અને ભુજાઓના પરાક્રમને પણ જુઓ. તે કવચથી સુરક્ષિત હોવા છતાં તેને આજે હું પરાસ્ત કરી દઈશ. આમ કહીને અર્જુને કવચને તોડનારા માનવાસ્ત્રથી અભિમંત્રિત કરીને અનેક બાણ ચડાવ્યા, પરંતુ અસ્વસ્થતામાં એ બધા જ પ્રકારના અસ્ત્રોને કાપી નાખનારા બાણ દ્વારા તેમને ધનુષ્ય પર કાપી નાખ્યા.
તેમને ધનુષ્ય પર જ કાપી નાખ્યા. આ જોઈને અર્જુનને ભારે આશ્ચર્ય થયું અને તેમણે શ્રીકૃષ્ણને કહ્યું, જનાર્દન, આ અસ્ત્રનો પ્રયોગ હું બીજી વાર કરી શકતો નથી, કેમ કે આમ કરવાથી આ અસ્ત્ર મારો અને મારી સેનાનો સંહાર કરી નાખશે. દરમિયાન દુર્યોધને અર્જુન અને શ્રીકૃષ્ણનો નવ નવ વાર મારીને ઘાયલ કરી દીધા તથા તેમના પર બીજા પણ અનેક બાણોથી વર્ષા કરવા લાગ્યો. તેને ભીષણ બાણ વર્ષા જોઈને તમારા પક્ષના વીરો બધા જ ઘણા પ્રસન્ન થયા અને અવાજ વાજિંત્ર વગાડીને સિંહનાદ કરવા લાગ્યા. ત્યારે અર્જુને પોતાના કાળ જેવા અનેક ભયંકર તીક્ષ્ણ બાણોથી દુર્યોધનના ઘોડા અને અનેક પાર્શ્વ રક્ષકોની મારી નાખ્યા. પછી તેના ધનુષ્યને ભાથાઓને પણ કાપી નાખ્યા. આ પ્રમાણે તેને રથહીન કરીને તે બાણોથી તેની હથેલીઓને વિંધી નાખી તથા તેના નખોના અંદરના માંસને કાપી તેને એવો વ્યાકુળ કરી દીધો કે તે નાસી જવાનો રસ્તો શોધવા લાગ્યો. દુર્યોધનને આ પ્રમાણે સંકટમાં પડેલો જોઈને અનેક ધનુર્ધર વીરો તેની રક્ષા માટે દોડી આવ્યા. તેમણે અર્જુનને ચારે બાજુથી ઘેરી લીધો. સૈનિકોથી ઘેરાઈ જતા અને ભીષણ બાણ વર્ષાને લીધે તે સમયે ન તો અર્જુન દેખાતા હતા કે ન શ્રીકૃષ્ણ પણ. એટલું જ નહીં, તેમનો રથ પણ આંખોની સામેથી અદ્રશ્ય થઈ ગયો હતો. ત્યારે અર્જુને ગાંડીવ ધનુષ્ય ખેંચીને ભીષણ ટંકાર કર્યો અને ભારે બાણ વર્ષા કરીને શત્રુઓનો સંહાર કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ ઊંચા સ્વરે પાંચજન્ય શંખ વગાડવા લાગ્યા. તે શંખનાદ અને ગંડીવના ટંકારથી ભયભીત થઈને બળવાન અને દુર્બળ બધા જ પૃથ્વી પર આળોટવા લાગ્યા તથા પર્વત, સમુદ્ર, દ્વીપ અને પાતાળ સહિત આખી પૃથ્વી ધ્રુજી ગુંજી ઉઠી. તમારા પક્ષના અનેક વીરો શ્રીકૃષ્ણ અને અર્જુનને મારવા માટે બહુ સ્ફૂર્તિથી દોડી આવ્યા. ભૂરીશ્રવા, સલ, કર્ણ, વૃષસેન, જયદ્રથ, કૃપાચાર્ય, શલ્ય, અસ્વસ્થામાં આ આઠ વીરોએ એક સાથે તેમના પર આક્રમણ કર્યું. તે બધાની સાથે રાજા દુર્યોધને જયદ્રથની રક્ષાના ઉપદેશથી તેને ચારે બાજુથી ઘેરી લીધો. અસ્વસ્થામાંએ 73 બાણોથી શ્રીકૃષ્ણ પર અને 3 બાણોથી અર્જુન પર પ્રહાર કર્યો તથા 5 બાણોથી તેમના ઘોડા અને ધજા પર પણ પ્રહાર કર્યો. આથી અર્જુને ઘણો ક્રોધ કરીને અસ્વસ્થામાં પર 600 બાણમાં છોડ્યા તથા 10 બાણોથી કર્ણને તથા 3થી વૃષસેનને વિંધીને રાજા શલ્યના બાણ સહિત ધનુષ્યને કાપી નાખ્યું. શલ્ય તરત જ બીજું ધનુષ્ય લઈને અર્જુનને ઘાયલ કરી દીધો. પછી તેમને ભૂરીશ્રવાએ 3, કર્ણે 32, વૃષસેને 7, જયદ્રથે 73, કૃપાચાર્ય 10 અને મદ્રરાજે 10 બાણોથી વિંધી નાખ્યો. આથી અર્જુન હસ્યા અને પોતાના હાથનું કૌશલ દેખાડતા રહીને તેમણે કર્ણને 12, વૃષસેનને 3 અને 3 બાણ મારીને શલ્યનું બાણ સાથેનું ધનુષ્ય કાપી નાખ્યું. આથી 8 બાણોથી અસ્વસ્થામાંને, 25થી કૃપાચાર્યને અને 100 બાણથી જયદ્રથને ઘાયલ કરી દીધો. ત્યાર પછી તેમણે અસ્વસ્થામાંને બીજા 70 બાણ માર્યા. ત્યારે ભૂરીશ્રવાએ ક્રોધિત થઈને શ્રીકૃષ્ણનો ચાબુક કાપી નાખ્યો અને અર્જુન પર 73 બાણોથી પ્રહાર કર્યો. આ પછી અર્જુને 100 બાણોથી તે બધા શત્રુને આગળ વધતા રોકી દીધા.